બહારનું પર્યાવરણ એમાં કોઈ ઘન પદાર્થ જે ખોરાક તરીકે લઈ શકાય એવો હોય એ જ્યારે એમની નજીક આવે ત્યારે એમને એ પકડે છે અને પોતાના શરીરની અંદર લઈ લે છે. તો ઘન પાર્ટિકલ, ઘન પદાર્થ જે ખોરાકનો કણ છે એને પોતાના શરીરની અંદર અંતઃગ્રહણ કરવાની જે પ્રક્રિયા છે એને ફેગોસાઇટોસિસ તરીકે ઓળખવામાં આવે છે. આ જે કામ થાય છે એ પ્રજીવ પ્રાણીઓની અંદર જોવા મળતા સ્યુડોપોડિયા એટલે કે કૂટપાદ, ખોટા પગો જેવી જે રચના ઉત્પન્ન કરે છે પ્રાણી, એની મદદથી એ ફેગોસાઇટોસિસની પ્રક્રિયા શક્ય બને છે. મિત્રો, એક વૈજ્ઞાનિક છે રમ્બલર, 1910ની અંદર અમીબા નામના પ્રજીવની અંદર એને ઇન્જેશન એટલે કે અંતઃગ્રહણની પ્રક્રિયાનો ખૂબ જ માઇક્રોસ્કોપિક અભ્યાસ કર્યો અને એને મુખ્ય 4 તબક્કાઓ જોવા મળ્યા ઇન્જેશનની અંદર. જોઈએ આપણે આ 4 તબક્કાઓ કયા કયા છે. અમીબાની અંદર ખોરાક લેવાની પ્રક્રિયામાં સૌથી પહેલો પ્રકાર જો આપણે કહેવો હોય તો એમ કહી શકાય કે એ ઇમ્પોર્ટ કરે છે, ખોરાકનું ઇમ્પોર્ટ કરી અને પોતાના શરીરની અંદર એ લે છે. હવે આમાં પ્રાણી કોઈ ખાસ ચોક્કસ મૂવમેન્ટ કરતું નથી, એટલે કે એને લોકોમોશનની જરૂરિયાત ઊભી થતી નથી. એ પેસિવલી પોતાની જગ્યા ઉપર રહે છે અને આસપાસ જ્યારે જે લીલ છે એ લીલના તંતુઓ, અતિશય નાના તંતુઓ જે તરતા હોય એ જ્યારે એના શરીરના સંપર્કમાં આવે ત્યારે એક ચોક્કસ, જેમ રાસાયણિક પદાર્થોમાં એટ્રેક્શનની જે પ્રક્રિયા થાય છે એ જ રીતે લીલનો તંતુ અને અમીબાનું જે શરીર છે એમની વચ્ચે એક એટ્રેક્શન ઊભું થાય છે અને લીલનો જે તંતુ છે એ ધીમે ધીમે પ્રાણીના શરીરની અંદર પ્રવેશ લે છે. તો આમાં પ્રાણી કોઈ ખાસ પ્રકારની પ્રોસેસ એટલે કે મૂવમેન્ટ કરતું નથી ખોરાક લેવા માટે, પેસિવલી પોતાની જગ્યા ઉપર છે, લીલનો તંતુ એના સંપર્કમાં આવે છે અને એ ધીમે ધીમે એનો એક અંતર્ગત ભાગ બની જાય છે. તો આ જે પ્રક્રિયા છે એને ઇમ્પોર્ટ કહેવામાં આવે છે. બીજો પ્રકાર છે સર્કમફ્લુએન્સ, આ એનાથી થોડીક એડવાન્સ પ્રક્રિયા છે. પેલો લીલનો જે તંતુ હતો એને આપણે પેસિવ કહી શકીએ. આની અંદર તમે એવા પદાર્થોને મૂકી શકો કે જે લેસ એક્ટિવ ફૂડ કહી શકાય, જેમ કે બેક્ટેરિયા અને સ્મોલ ફિલામેન્ટ્સ ઓફ આલ્ગી, અમુક જે લીલ છે એના જે તંતુઓ છે એનો સમાવેશ આની અંદર તમે કરી શકો કે જે સર્કમફ્લુએન્સ દ્વારા અમીબાની અંદર પ્રવેશ લેશે. હવે આ પદ્ધતિની અંદર અમીબા એ પોતાના જે ખોટા પગો છે એ ઉત્પન્ન કરે અને ખોરાકની આસપાસ એ વીંટળાય છે. આ પ્રક્રિયા તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે આ અમીબા છે આખું, આ એનું કોષ કેન્દ્ર છે અને અહીંયા જે બતાવેલું છે એ એક ખોરાકનું પાર્ટિકલ છે. હવે જ્યારે એના શરીરના સંપર્કમાં આવે છે ત્યારે એની અંદર સ્યુડોપોડિયા બનવાની શરૂઆત થાય છે અને એ શરીરની અંદર ધીમે ધીમે પ્રવેશે છે. ત્રીજો પ્રકાર છે સર્કમવેલેશન. સર્કમવેલેશન એ એના કરતાં પણ એક સ્ટેપ આગળ કહી શકાય એવી પ્રક્રિયા છે કે જેમાં અમીબા એક્ટિવ પ્રે, જે હલનચલન કરી શકતા સજીવો છે, જેમ કે પ્રજીવોની અંદર નાના સિલિયેટ્સ, કશાધારી અને પક્ષમાધારી જે પ્રજીવો છે જે મૂવમેન્ટ કરતા હોય છે, એવા પદાર્થોને પણ અમીબા પકડે છે અને ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો આવા એક્ટિવ પ્રેને પકડવાની જે પદ્ધતિ છે એને આપણે સર્કમવેલેશન કહીએ છીએ, જેમાં અમીબા એક્ટિવ પ્રેની નજીક જાય. આકૃતિમાં તમે અહીંયા જોઈ શકો છો જ્યારે અમીબા છે એ આ પ્રે છે, ખોરાક છે, એની નજીક પહોંચે છે ત્યારે પોતાની મૂવમેન્ટ બંધ કરે, પછી ધીમે ધીમે અહીંયા તમે જુઓ છો કે ખોરાકનો કણ એના શરીરમાં અંદર લે છે અને પછી એ એનો એક અંતર્ગત ભાગ બની જાય છે. આ પ્રક્રિયાને અહીંયા આકૃતિમાં તમે આપણે બતાવી છે જેથી સારી રીતે સમજી શકાય. પ્રક્રિયાની શરૂઆત અહીંથી થાય છે, એ જે બતાવેલું છે એમાં એની આગળ એ એક ખોરાકનો કણ છે, એક્ટિવ પ્રે જેને આપણે કહીશું, જે સિલિયેટ્સ કે ફ્લેજિલેટ્સ હશે. તો અહીંયા એની તરત જ બાજુમાં આવેલો જે એની શરીર સપાટી છે ત્યાંથી ખોટા પગો બનવાની શરૂઆત કરે છે. હવે એ જે ખોટો પગ એવી રીતે બનશે
કે એનો આકાર એક તમને કપ જેવો દેખાય, એને આપણે કહીશું ફૂડ કપ, કારણ કે ફૂડ લેવાની પ્રક્રિયા સાથે માટે બનેલો છે. હવે એ ફૂડ કપ જે છે એની અંદર ખોરાક અંદર જશે અને ફૂડ કપની જે બે કિનારીઓ છે એ ઉપરના ભાગેથી બંધ થઈ જશે. તો આ જે ખોરાક છે એ અમીબાના શરીરની અંદર પ્રવેશે છે. તો આ જે હવે રચના અંદર બની એને આપણે ફૂડ વેક્યુલ કહીએ છીએ, ખોરાક ધાની તરીકે એને ઓળખવામાં આવે છે. તો આવી રીતે અમીબા એ ખોરાક છે એને સક્રિય અથવા તો એક્ટિવ પ્રે છે એને ગ્રહણ કરતું હોય છે. અને ચોથો પ્રકાર છે ઇનવેજિનેશન. આ પદ્ધતિની અંદર જે ખોરાક છે એ અમીબાના શરીરની જ્યારે સંપર્કમાં આવે અને એની બહારની દિવાલ જે છે એનું આવરણ છે એની સાથે એ ચોંટે છે. તો સૌથી પ્રથમ એની બહારનું જે આવરણ છે એને આપણે પ્લાઝ્મા લેમા કહીએ છીએ. તો આ પ્લાઝ્મા લેમાની નીચે આવેલો એક્ટોપ્લાઝમ, બાહ્ય કોષ રસ, એ બાહ્ય કોષ રસ અને પ્લાઝ્મા લેમા આ બંને એકની અંદર એક ખાડા જેવી રચના ઉત્પન્ન થાય છે જેને આપણે અંતરવલન થવું એમ કહી શકીએ. તો અંતરવલન થાય એટલે અંતરવલન થાય એટલે એની અંદર ખાડો પડે અને આ જે પ્રક્રિયા છે એની મદદથી અંદરની તરફ શરીરમાં એક ટ્યુબ જેવી રચના ઉત્પન્ન થાય છે જેને ઇન્વેજિનેશન ટ્યુબ કહી શકાય. તો આ ઇન્વેજિનેશન ટ્યુબ જે છેવટે એન્ડોપ્લાઝમ સુધી લંબાય અને પછી એ જે ટ્યુબની અંદર છે એ ખોરાક ધીમે 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 સરકે છે અને શરીરની અંદર દાખલ થાય છે. તો આ જે પ્રક્રિયા છે અંતર્ગ્રહણની જેને આપણે ઇન્વેજિનેશન કહીએ છીએ, જે અહીંયા આકૃતિમાં બહુ સરસ રીતે સમજાવેલી છે. અહીંયા આ ફૂડ ઓર્ગેનિઝમ છે, અહીંયા પ્રાણી બતાવેલું છે. તો અહીંયા એના શરીરના સંપર્કમાં આવ્યું, અહીંયા તમે જોઈ શકો છો કે આ સપાટી છે અંદરની તરફ સિંક થઈ છે. તો આને ઇન્વેજિનેશન થયું એમ કહી શકાય. પછી એ જે ઇન્વેજિનેશનની મદદથી આ જે ખોરાકનો પાર્ટિકલ છે એના શરીરની અંદર પ્રવેશ કરે છે અને પછી એને આપણે ફૂડ વેક્યુલ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, ખોરાકનું અંતગ્રહણ કરવા માટે શરીર સપાટી તો છે જ, પણ કેટલાક સજીવોની અંદર જે ખોટા પગો છે એ શુડોપોડિયાની જેમ અથવા શુડોપોડિયાની કમ્પેરિઝનમાં કામ કરતા એક એના જે પોડિયા છે એ અલગ અલગ પ્રજીવોમાં અલગ અલગ રીતે આપણને જોવા મળે છે, જે સમજાવવા માટે અહીંયા આપણે બે આકૃતિ મૂકેલી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે સજીવ છે એની અંદર અણીદાર જે બધા પગો છે એને આપણે એક્ઝોપોડિયા કહીશું. તો એક્ઝોપોડિયા છે સામાન્ય રીતે હેલિયોઝુઅન્સ અને રેડિયોલારિયન્સ નામના પ્રજીવોની અંદર જોવા મળશે. અને આ પ્રકારના જે રેટિક્યુલોપોડિયા છે એ રેટિક્યુલોપોડિયા ફોરામિનિફેરન્સની અંદર જોવા મળે છે. મિત્રો, ફોરામિનિફેરન્સ એટલે એવા પ્રજીવો છે કે જે પોતાના શરીરની આસપાસ સખત આવરણ ધરાવતા હોય, કવચ જેને કહીએ, કવચ ધરાવતા પ્રજીવો છે. તો એવા પ્રાણીઓની અંદર આપણને રેટિક્યુલોપોડિયા જોવા મળે છે અને હેલિયોઝુઆ અને રેડિયોલારિયાની અંદર એક્ઝોપોડિયા જોવા મળે છે. તો આવા રૂપાંતરો જે સ્યુડોપોડિયાના છે એ પણ ખોરાક ગ્રહણની પ્રક્રિયા સાથે સંકળાયેલા છે જેને ખોરાક લેવામાં મદદ કરે છે. આ ઉપરાંત મિત્રો, પેરામેશિયમ એક પ્રાણી એવું છે કે જેની આસપાસ એના શરીરની જે એના જે કોષની કોષ મતલબ આવરણ છે પ્લાઝ્મા લેમા, એ પ્લાઝ્મા લેમા ઉપર નાના 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 પક્ષમાં આવેલા હોય છે જેને આપણે સિલિયેટ્સ કહીએ છીએ. અને એ ઉપરાંત જેમ ઉચ્ચ કક્ષાના સજીવોમાં મુખ અને જે અન્નનળી હોય એવી રચના પેરામેશિયમની અંદર પણ પ્રાથમિક કક્ષાની આપણને જોવા મળે છે, જેમાં મુખ તરીકે કામ કરતું સાયટોસ્ટોમ, અહીંયા તમે જોઈ શકો છો આ જે ભાગ છે એને આપણે સાયટોસ્ટોમ કહીશું, જ્યાંથી ખોરાક લે છે. એ ખોરાક જ્યારે અંદર પ્રવેશે ત્યારે આ એક નાલી જેવી રચના અહીંયા અસ્તિત્વમાં આવે છે જેને આપણે સાયટોફેરિંગ્સ કહીએ છીએ. તો મુખ અને સાયટોફેરિંગ્સ, સાયટોસ્ટોમ અને સાયટોફેરિંગ્સ આવી રચનાઓ પેરામેશિયમની અંદર જોવા મળે છે જે અંતગ્રહણ માટે મદદ કરે છે. અને મિત્રો, આ જે કશાઓ છે સિલિયા એના શરીરની ફરતે
એની એક પ્રકારની ચોક્કસ મૂવમેન્ટની મદદથી એની આસપાસ આવેલો જે ખોરાક છે એ ખોરાક એની તરફ આકર્ષાય છે અને આકર્ષાઈને જ્યારે મુખની નજીક આવે ત્યારે એને શરીરની અંદર લઈ લેવામાં આવે છે. તો પેરામેશિયમમાં આપણને આ પ્રકારની રચના જોવા મળે છે. એ સિવાય મિત્રો, સક્ટોરિયન્સ નામના જે પ્રજીવો છે, સક્ટોરિયન્સ ગ્રુપના જે પ્રજીવો છે, એમાં એક વિશિષ્ટ પ્રકારની રચના અંતઃગ્રહણ માટે જોવા મળે છે, જેમાં એમના ટેન્ટેકલ્સ ખૂબ જ મહત્ત્વની ભાગ ભજવે છે અંતઃગ્રહણની અંદર. એમાં મિત્રો પ્રક્રિયા એ થાય કે જ્યારે ખોરાક આવા સક્ટોરિયન્સ પ્રજીવોની નજીક આવે ત્યારે એ પ્રજીવો પોતાના ટેન્ટેકલ્સ લંબાવે છે અને પ્રાણીના સંપર્કમાં આવે, ખોરાક જે છે એ ખોરાકના સંપર્કમાં આવે છે. અને જ્યારે ટેન્ટેકલ્સ ખોરાકના સંપર્કમાં આવે ત્યારે એ ખોરાક ટેન્ટેકલ્સ સાથે ચોંટે છે, ચોંટી જાય છે, અને પછી આ ટેન્ટેકલ્સમાંથી એક ઝેરી દ્રવ્ય ટોક્સિન્સનો સ્ત્રાવ કરવામાં આવે. હવે આ ટોક્સિન્સની મદદથી એ જે ખોરાક છે એ પેરાલાઇઝ થઈ જાય છે અને પેરાલાઇઝ થઈ જાય પછી એની અંદરનો જે ખોરાક છે, ખોરાકની અંદરનું જે મટીરિયલ છે, દ્રવ્ય છે, એ દ્રવ્યને ટેન્ટેકલ્સની મદદથી શોષી લેવામાં આવે છે. તો એક ખૂબ જ રસપ્રદ કહી શકાય એવી પ્રક્રિયા છે જે સક્ટોરિયન્સ પ્રજીવોની અંદર જોવા મળે છે, જેની આકૃતિ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ સક્ટોરિયન્સનું દેખાવ છે અને આ એના ટેન્ટેકલ્સ છે બધા. હવે તમે જુઓ અહીંયા જે ડોટ બતાવેલું છે એ ખોરાક છે અને આ જે ટેન્ટેકલ્સ છે એના સંપર્કમાં આવેલા છે, એટલે અહીંયા આ ખોરાક એની સાથે ચોંટેલો છે. ચોંટ્યા પછી આ ટેન્ટેકલ્સમાંથી ટોક્સિન્સનો સ્ત્રાવ થશે એટલે પેરેલાઇઝ થઈ જશે અને પેરેલાઇઝ થયા પછી ત્યાં જ ને ત્યાં જ એની અંદરનું જે મટીરિયલ છે, દ્રવ્ય છે, એનું શોષણ કરી અને પ્રાણીના શરીરમાં દાખલ થઈ જાય છે, લઈ લેવામાં આવે છે, પોષક દ્રવ્યોને લઈ લેવામાં આવે છે. તો સક્ટોરિયન્સમાં આ પ્રમાણે અંતઃગ્રહણની પ્રક્રિયા થશે. તો પ્રથમ સ્ટેપ જેને આપણે ઇન્જેક્શન કહ્યું, અંતઃગ્રહણ, એ આ પ્રકારે થશે. ત્યાર પછીનો બીજો તબક્કો છે ડાયજેશન, પાચન. પાચન મિત્રો આમની અંદર ખૂબ જ સરળ પ્રક્રિયાથી થાય છે, જેને આપણે ઇન્ટ્રાસેલ્યુલર ડાયજેશન કહી શકીએ, કોષાંતરીય પાચન. પ્રજીવો એ એક કોષ છે અને એની અંદર દાખલ થયેલો પદાર્થનું કોષની અંદર પાચન થાય છે એટલે એને આપણે ઇન્ટ્રાસેલ્યુલર ડાયજેશન કહીશું. તો જે ખોરાક પ્રાણીને લીધેલો છે એને આપણે ફૂડ વેક્યુલ એવું કહ્યું. એ ફૂડ વેક્યુલ અંદર જાય છે અને ત્યાર પછી સૌથી પ્રથમ એ ફૂડ વેક્યુલની અંદરનો જે પીએચ છે એ ખૂબ જ નીચો આવી જાય છે, એસિડિક થઈ જાય છે. તો એસિડિક પીએચની મદદથી ખોરાકનું પાચન ઝડપી બને છે. બીજી પ્રક્રિયા સાથે સાથે એ થશે કે જે ફૂડ વેક્યુલ્સ છે, અન્નધાની, એની સાઇઝ ઘટવાની શરૂઆત થાય છે. તો બે પ્રક્રિયાઓ થશે, અંદરનું ફૂડ વેક્યુલ્સનું જે કન્ટેન્ટ છે એસિડિક થશે અને એની સાઇઝમાં ઘટાડો થશે, જેનાથી એની અંદર કદાચ જીવિત પ્રે હોય તો તરત જ એ મૃત્યુ પામે છે અને તરત જ એનું પાચન શરૂ થઈ શકે. એ માટે એના કોષરસમાં આવેલા ઉત્સેચકો એ ફૂડ વેક્યુલ્સની અંદર દાખલ થાય છે અને એ ઉત્સેચકોની અસર હેઠળ એ પદાર્થ અથવા તો ખોરાકનું પાચન કરવામાં આવે છે. તો આવી રીતે એની અંદર ડાયજેશનની પ્રક્રિયા થશે. ત્યાર પછીના બે તબક્કાઓને જો આપણે સાથે લઈએ તો એબ્ઝોર્પ્શન અને એસિમિલેશન. પાચિત, એક વખત ખોરાકનું પાચન થઈ ગયું પછી એ પાચિત પદાર્થો ફૂડ વેક્યુલ્સમાંથી બહાર નીકળી અને એના કોષરસમાં પ્રસરે છે. તો ફૂડ વેક્યુલ્સમાંથી પાચિત પદાર્થોનું કોષરસમાં જવું એને આપણે અહીંયા એબ્ઝોર્પ્શન થયું એમ કહીશું. એબ્ઝોર્પ્શન થયા પછી એનું એસિમ્યુલેશન થશે, એટલે એ પ્રજીવને કયા તત્વોની જરૂર છે, એ ચોક્કસ તત્વોમાં એ જે પાચિત પદાર્થો છે એનું રૂપાંતરણ કરશે. આ જે પ્રક્રિયા છે એને આપણે એસિમ્યુલેશન કહીએ છીએ. મિત્રો, જેટલો ફૂડ એને જરૂર છે એ એનો ઉપયોગ કરશે અને વધારાનો જે ફૂડ છે એ વધારાના ફૂડનું ગ્લાયકોજન પદાર્થની અંદર રૂપાંતરણ કરી અને કોષરસમાં એનો સંગ્રહ કરવામાં આવે છે.
તો આવી રીતે એની અંદર જે પાચનની પ્રક્રિયા છે એ પૂર્ણ થાય છે. અને છેલ્લું સ્ટેપ જે આપણે ઇજેશન કહ્યું, જેને આપણે ઉત્સર્જન કહી શકીએ, એ એવી પ્રક્રિયા છે કે પ્રજીવના શરીરમાં જે પદાર્થો ખોરાક તરીકે ગયેલા છે અથવા લીધેલા છે એમાંથી કેટલાક પદાર્થો એવા હશે કે જેનું પાચન શક્ય નહીં હોય, ઉત્સેચકો દ્વારા જેનું પાચન થઈ શકે એવા સ્વરૂપમાં નહીં હોય, એવા પદાર્થોને સમયાંતરે એની શરીર મતલબ એની કોષ સપાટી દ્વારા મારફતે એને બહાર ફેંકી દેવામાં આવે છે. તો આ જે પ્રક્રિયા છે અપાચિત પદાર્થોનું ઉત્સર્જન કરી દેવું, એને આપણે ઇજેશન તરીકે ઓળખીશું. તો ન્યુટ્રિશનની અંદર આટલા તબક્કાઓનો સમાવેશ થાય છે, જ્યાંથી ખોરાકને લેવાની પ્રક્રિયા એટલે કે ઇન્જેશનથી શરૂ કરી અને છેલ્લે અપાચિત પદાર્થોને કોષની બહાર ફેંકી દેવા ઇજેશન કરીને. હવે મિત્રો આપણે બીજા તબક્કામાં જઈએ કે પ્રજીવોની અંદર પ્રજનનની પ્રક્રિયા કેવી રીતે થાય છે, રિપ્રોડક્શન કેવી રીતે થાય છે. તો આપણે અગાઉ કહ્યું એમ કે આ એક જ કોષનું બનેલું એનિમલ છે, એક કોષીય પ્રાણી, પણ એમાં પણ પ્રજનનની પ્રક્રિયાની જો આપણે વાત કરીએ તો એમાં હાઈલી વેરિયેબલ પદ્ધતિઓ એની અંદર જોવા મળે છે. સામાન્ય રીતે તમે આ જે પ્રજનન પ્રાણીઓમાં થાય છે એ પ્રાઇમરીલી એક પ્રકારનું કોષ વિભાજન જ છે, સેલ ડિવિઝન છે, પણ એમાં પણ ઘણી બધી વિવિધતાઓ આપણને જોવા મળે છે. મુખ્ય પ્રજનનની જ્યારે આપણે વાત કરીએ ત્યારે આખી પ્રજનન પ્રક્રિયાને બે ભાગમાં વહેંચીએ આપણે, એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન અને સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, અલિંગી અને લિંગી પ્રજનન. તો આ બે પ્રક્રિયાઓ દ્વારા એમની અંદર પ્રજનન થશે. જોઈએ આપણે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન એટલે શું, કે જેની અંદર લિંગી કોષ ઇન્વોલ્વ ના હોય, નો સ્પેશિયલ સેક્સ સેલ્સ આર ઇન્વોલ્વડ, તો એને આપણે કહીશું એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન, સેક્સ સેલ્સ આર નોટ ઇન્વોલ્વડ. હવે આ જે પ્રજનન પદ્ધતિ છે એ જુદી જુદી પ્રકારે થાય છે. સૌથી પહેલો પ્રકાર છે બાઇનરી ફિશન, સરળ પ્રકારનું એ વિભાજન છે. એની અંદર એક પ્રાણી